રાજ્યમાં કોરોનાના કહેરમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, જેને લઈને અમદાવાદ શહેરમાં કોરોના ટેસ્ટિંગ ડોમ પણ વધારી દેવામાં આવ્યા છે. ત્યારે એમસી દ્વારા કોરોના ટેસ્ટિંગ માટે તૈયાર કરેલા ડોમને લઈને વિવાદ સર્જાયો છે. કોરોના ટેસ્ટિંગ સવારે 9 વાગ્યાથી શરૂ કરવા માટે એમસીએ મેડિકલ ટીમને સૂચના આપી છે. ત્યારે મોટાભાગના ટેસ્ટિંગ ડોમમાં 11 વાગ્યા સુધી કોઈ મેડિકલ ટીમ જોવા મળતી નથી. લોકો સવારે 8:30 વાગે આવીને રાહ જુએ છે કે 9 વાગે તેઓ ટેસ્ટ કરાવે, પણ અહીં તો 11 વાગ્યા સુધી કોઈ દેખાતું જ નથી. તો શું આ રીતે કોરોનાનું સંક્રમણ રોકાશે? અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણથી લોકોમાં ફરી એકવાર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત 5 દિવસથી દરરોજ 500ની આસપાસ પોઝિટિવ દર્દીઓ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સાથે જ માત્ર 1 જ મહિનામાં અમદાવાદમાં કોરોનાનો દૈનિક ગ્રોથ 1000% પાર થયો છે. ગત મહિને શહેરમાં માત્ર 40ની આસપાસ કેસ નોંધાતા હતા, પરંતુ હાલની સ્થિતિમાં કેસની સંખ્યા ડબલ કરતાં પણ વધી ગઈ છે. સાથે જ ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા પણ ઘટી છે. અમદાવાદ બાદ સૌથી વધુ કોરોનાનું સંકટ સુરત પર જોવા મળ્યું છે, જેને લઈને અમદાવાદ શહેરમાં કોરોના ટેસ્ટિંગ ડોમ પણ વધારી દેવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના મેયરના બંગલાની સામે તૈયાર કરેલા ડોમની હાલત કંઈક અલગ જ છે. કોરોના ટેસ્ટિંગ સવારે 9 વાગ્યાથી શરૂ કરવા માટે એમસીએ મેડિકલ ટીમને સૂચના આપી છે. ત્યારે મોટાભાગના ટેસ્ટિંગ ડોમમાં 11 વાગ્યા સુધી કોઈ મેડિકલ ટીમ જોવા મળતી નથી. લોકો સવારે 8:30 વાગે આવીને રાહ જુએ છે કે 9 વાગે તો તેઓ ટેસ્ટ કરાવે, પણ અહીં તો 11 વાગ્યા સુધી કોઈ દેખાતું જ નથી. તેની સાથે ઇન્કમટેક્સ અને નવરંગપુરામાં મ્યુનિસિપલ માર્કેટના ટેસ્ટિંગ ડોમ પર પણ આવી જ રીતે લોકો મેડિકલ ટીમની રાહ જોઈ રહ્યા છે. લો ગાર્ડન મેયર બંગલાની સામેના ટેસ્ટિંગ સેન્ટર પર ટેસ્ટિંગ કરાવવા આવેલા યુવકે વાતચીતમાં જણાવ્યું કે તેઓ 9 વાગ્યા પહેલાના રાહ જોઈ રહ્યા છે, કોઈ મેડિકલ ટીમ આવી નથી. આવી બેવડી નીતિ ન ચાલે જેમાં રાત્રે વેપારીઓને 9 વાગ્યા પહેલા બંધ ન કરે તો દંડ વસૂલવાનો, અને આ લોકો મોડા આવે તો પ્રજાને હેરાન થવાનું. કોરોના ટેસ્ટ કરાવવા માટે 3 જગ્યાએ ફરીને આવેલા રાજેશભાઈએ વાતચીતમાં જણાવ્યું કે હું 9 વાગે ઇન્કમટેક્સ ગયો, ત્યાં મેં રાહ જોઈ, કોઈ આવ્યું નહીં. તો હું મ્યુનિસિપલ માર્કેટ આગળ ગયો, ત્યાં પણ 25 જેટલા લોકો રાહ જોઈને ઊભા હતા, અને હાલ અહીંયા લો ગાર્ડન આવ્યો છું, અહીં પણ મેડિકલ ટીમ નથી, તો હવે શું કરવાનું અમારે? જો સમયસર ટેસ્ટ જ નહીં થાય તો પછી કોરોનાનું સંક્રમણ વધવાનું જ છે ને. હું પહેલા ઇન્કમટેક્સ ગયો હતો, બ્રિજની નીચે છે ત્યાં આગળ, ત્યાં પણ લગભગ 20-25 માણસ ઊભા હતા, પણ ત્યાં કોઈ સ્ટાફ હતો નહીં ટેસ્ટિંગ જે કરે છે ડોમમાં. એ પછી મ્યુનિસિપલ માર્કેટ ગયો, ત્યાં જ પરિસ્થિતિ હતી, લગભગ 10-15 માણસો ત્યાં પણ ઊભા હતા, ત્યાં પણ કોઈ સ્ટાફ હતો નહીં. એ પછી મેયર સાહેબના બંગલાની સામે અત્યારે ઊભો છું, ત્યાં પણ એ જ પરિસ્થિતિ છે. મારી આસપાસ તમે જોઈ શકો તો 5-7 માણસો બી ઊભા છે, પણ અત્યારે કોઈ જ સ્ટાફ નથી, કશું જ નથી. હું અહીંયા ટેસ્ટિંગ કરાવવા આવ્યો, 9 વાગે ત્યાં અહીંયા ઊભો છું. આ બંગલો છે નગર પંચાયત સભાપતિનો, મેરનો છે, અમદાવાદના મેરનો બંગલો છે, અહીંયા ઊભો છું. સવારે 9 વાગે અહીંયા એક્ઝેક્ટ આવી ગયો, મેં ટેસ્ટિંગ કરાવવા માટે આવ્યો, કોઈ અહીંયા આવ્યો નહીં સ્ટાફ આજ સુધી. ઓર મેં એક વાત કહેવો છું, આ ધંધાવાળાને બધા 7 વાગે 7:30 વાગે એમસીવાળા પોલીસવાળા બધા બંધ કરાવવા આવી જવા, અહીંયા કોરોના અડે છે, અહીંયા હું કોરોના ટેસ્ટિંગ કરાવવા આવ્યો, અહીંયા કોરોના ટેસ્ટિંગ થતો નહીં મારો, તો શું કરવાનું મારે બોલો. અંજલિ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.